આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરી એક વિડિયો જોયો તમે હવે આજે બીજા વિડિયોમાં આપણે જોઈશું દ્રવ્યની અવસ્થાઓ તો મિત્રો દ્રવ્યની અવસ્થાઓ આપણે નીચલા ધોરણમાં ભણી ગયા કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એના માટે એક સરળ પ્રયોગ છે કે બરફનો ટુકડો એને જો થોડી ગરમી આપવામાં આવે એ પાણીમાં રૂપાંતર થાય છે અને પાણીને ઉકાળવામાં આવે તો એમાંથી વરાળ બને છે તો એક વસ્તુમાંથી આપણે ત્રણે ત્રણ અવસ્થાઓ જાણી શકીએ તો કેવી રીતે તો પહેલાં જે બરફ હતો એ બરફ એટલે ઘન પદાર્થ એને પીગાળી એને તમે થોડી ગરમી આપી એટલે બરફમાંથી સમરૂપાંતર થયું પાણીમાં એટલે બીજી અવસ્થા પ્રવાહી અવસ્થા હવે એ પ્રવાહી અવસ્થા છે એટલે કે પાણી છે એને તમે ઉકાળો તો એમાંથી બાષ્પ બનશે તો એ બાષ્પ છે એ ત્રીજી અવસ્થા છે તો આપણે ત્રણે ત્રણ અવસ્થાઓ વિશે અભ્યાસ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં ત્રણ આકૃતિઓ દોરી છે આ છે ઘન પદાર્થની રચના દર્શાવે છે આ પ્રવાહીની રચના દર્શાવે છે અને આ વાયુની રચના દર્શાવે છે આના પરથી આપણે સમજી શકીએ કે અહીંયાથી મેં ગોળ રાઉન્ડ દર્શાવ્યા છે એ ધારો કે અણુઓ છે હવે આની અંદર આ જે ઘન પદાર્થ છે એની અંદર અણુઓ છે એ એકબીજાની એકદમ નજીક એટલે કે એકબીજાને ચોંટી ચોંટીને રહેલા હોય છે એની સરખામણી તમે પ્રવાહી પદાર્થની વાત કરીએ તો જે પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થમાં આ જે કણો છે એ એકબીજાથી કણની સાપેક્ષે દૂર છે આનાથી આના પર આવીએ વાયુ અવસ્થા તો વાયુ અવસ્થામાં જે આકૃતિ દર્શાવે દોરી છે એ આકૃતિ તમે જોઈ શકો છો કે ઘન અને પ્રવાહીની સાપેક્ષે આના જે અણુઓ છે એ એકબીજાથી ખૂબ જ દૂર છે એટલે અહીંયા આપણે જે બરફની રચના હતી એટલે કે અણુઓ એકબીજાથી કેવા હતા એકબીજાની ખૂબ જ નજીક એટલે એ પદાર્થ કેવો હતો ખૂબ જ કઠણ એના ઉપરથી પાણીમાં રૂપાંતર થયું તો પાણી જે એ પ્રવાહી પદાર્થ છે તો પ્રવાહી પદાર્થ છે એ ઘનની સાપેક્ષે ખૂબ જ નરમ હોય છે અને એના પરથી વાયુ પર ગયો તો વાયુના જે અણુઓ છે એ એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ઘન અવસ્થાની તો ઘન અવસ્થાની અંદર અણુઓ એકબીજાની પાસ પાસે ગોઠવાયેલા હોવાથી એનો આકાર છે એ ચોક્કસ હોય કદ છે એ ચોક્કસ હોય ઘન પદાર્થ હોય એને સંકોચી શકાતો નથી એટલે કે અવગણી શકાય એવું એનું સંકોચન થાય છે પરંતુ એને વધુ માત્રામાં તમે ખૂબ જ દબાણપૂર્વક એને સંકોચવા જાઓ તો એ પદાર્થ છે એ તૂટી જાય છે એટલે કે એ દ્રઢ હોય છે આકારમાં ફેરફાર થવો મુશ્કેલ હોય છે એટલે કે એનો આકારમાં ફેરફાર કરી શકતા નથી જેમ કે કોઈ ઈંટ હોય ઈંટ છે એ ઘન પદાર્થ છે હવે આપણે એને દબાણ આપીએ તો ઈંટના આકારમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ જો તમે એને વધુ દબાણ આપશો તો એના ટુકડા થઈ જશે પણ આકાર બદલાશે નહીં એના પછી આપણે વાત કરીએ પ્રવાહી અવસ્થાની તો પ્રવાહી અવસ્થા એટલે આપણે પાણીની વાત કરીએ કે પ્રવાહી અવસ્થામાં આકાર નિશ્ચિત હોતો નથી પરંતુ ચોક્કસ કદ ધરાવે છે તમે ધારો કે પાણી છે એ પાણીને ગ્લાસમાં લેશો તો ગ્લાસનો આકાર ધારણ કરશે લોટામાં લેશો તો લોટાનો આકાર ધારણ કરશે બીકરમાં લેશો તો બીકરનો આકાર ધારણ કરશે કોઈ ડોલમાં લેશો તો ડોલનો આકાર ધારણ કરશે એટલે એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી પરંતુ એક કદ ચોક્કસ ધરાવે છે પ્રવાહી છે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે એટલે વહનશીલ છે એટલે કે તમે પાણીને ગમે ત્યાં રેડો તો પાણી શું કરશે જે બાજુ ઢાળ છે એ બાજુ વહે છે એના પછી તરલ હોય છે
કે પ્રવાહી પદાર્થ હંમેશા તરલ હોય છે એટલે કે એ એની અંદર કોઈ પણ વસ્તુ તરી શકે પાણી હોય પાણીની અંદર કોઈ વસ્તુ હોય જેમ કે કાગળ મૂક્યું તો કાગળ તરશે તરલ હોય મીન્સ કે વહી શકે છે તેલ હોય તમે એને નીચે ડોળો છો તો એ શું કરે છે વહે છે તરલ હોય છે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે હવે ઘન પદાર્થ હોય પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ આ ત્રણે ત્રણ પદાર્થ છે એ પ્રવાહીમાં પ્રસરી શકે છે એટલે કે એનું પ્રસરણ પોસિબલ છે શક્ય છે પરંતુ આની સરખામણી તમે ઘન પદાર્થની વાત કરીએ આપણે તો ઘન પદાર્થમાં પ્રસરણ તો થાય છે પણ પ્રસરણ દર પ્રવાહી કરતા કેવો હોય છે ઓછો હોય છે ઘનની સરખામણીમાં પ્રસરણ પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે તો આ હતા પ્રવાહી અવસ્થાના મુદ્દાઓ એના પછી છે વાયુ અવસ્થા વાયુ એટલે આપણે જાણીએ છીએ કે દરેક સજીવ છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે એટલે કે આપણે આપણી વાત કરીએ માણસની તો માણસ છે એ ઓક્સિજન મેળવે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તો એ જે છે ઓક્સિજન પછી કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુ છે તમે આ વાયુની જે આકૃતિ દર્શાવી છે એના અણુઓ કેવા છે પણ છૂટા છવાયા છે ધારો કે આપણા ઘરમાં કોઈ સરસ સુગંધવાળી રસોઈ બનતી હોય અને આપણે દૂર હોઈએ બીજા ઓરડાની અંદર છતાં પણ આપણને એની સરસ સુવાસ આવે છે આપણા કોઈ ઘરની અંદર મોટો હોલ હોય તમે એક ખૂણામાં થોડું સ્પ્રે છાંટો તો તમને બીજા ખૂણામાં પણ એની સુગંધ આવે છે એટલે કે એનો પ્રસરણ દર છે એ ખૂબ જ ઊંચો છે એ તરત જ પ્રસરણ પામી જાય છે કોની સરખામણીમાં ઘન અને પ્રવાહીની સરખામણીમાં એટલે એવું કહી શકાય એક મુદ્દો કે વાયુનો પ્રસરણ દર છે એ ઘન અને પ્રવાહીની સાપેક્ષે ખૂબ જ વધુ હોય છે પછી આપણે જોયું છે કે જ્યારે ઉત્તરાયણ નજીક હોય એટલે બજારમાં ફુગ્ગા ગેસના ફુગ્ગા જોવા મળે છે બોટલમાંથી ફુગ્ગો ફુગ્ગામાં હવા ભરે છે અને ફુગ્ગો ઉપર હવામાં તરે છે તો એ શું કરે છે કે જે એ વાયુ છે એને ખૂબ જ દબાણપૂર્વક એ બોટલમાં ભરવામાં આવે છે એટલે કે ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ખૂબ જ વધુ પ્રમાણમાં કરી શકાય એટલે આપણે એને વધુ માત્રામાં દબાવી અને કોઈ પાત્રમાં ભરી શકીએ છીએ જેમ કે એલપીજી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આ ગેસથી આપણે વાકેફ છીએ આપણે ગાડીમાં સીએનજીનો ઉપયોગ થાય છે તો સીએનજીનો જે ગેસ છે એ ગાડીની અંદર એક ટેન્ક રાખવામાં આવેલું હોય છે એની અંદર ખૂબ જ દબાણપૂર્વક ભરવામાં આવે છે તો શું થાય છે કે એનું સંકોચન કરી શકાય છે અને જેટલો તમે સંકોચો હોય એટલો સંકોચી શકો હવે આની અંદર વાયુ અવસ્થાની અંદર અણુ જે કણો છે એ ખૂબ જ છૂટા છવાયા અને અસ્તવ્યસ્ત હોય છે એટલે ધારો કે આપણે વાયુ પદાર્થ કોઈ પાત્રમાં ભર્યો હોય તો એના પરમાણુઓ છે એ દિવાલ સાથે અને એકબીજા સાથે સતત અથડાય છે એટલે ગતિશીલ હોય છે એટલે જો ગતિશીલ હોય તો એ પોતે ગતિ ઉર્જા ધરાવતા હોય છે એટલે એકબીજા સાથે અથડાય છે એટલે કે ગતિ ઉર્જા ધરાવે છે આ ગુણધર્મને કારણે એને સંકોચી શકાય છે એટલે કે સંકોચનનો ગુણધર્મ ધરાવે છે હવે એકબીજા સાથે અથડા છે તો શું થશે દબાણ સર્જાય છે અને દબાણ સર્જાય છે એ દબાણનો ઉપયોગ કરી અને આપણે એને કોઈ એક પાત્રમાં શું કરી શકીએ ભરી શકીએ તો આપણે ત્રણ અવસ્થાઓ જોઈએ ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા તો તમે પહેલાં તો નોટબુકમાં આ બધા મુદ્દા લખી લેવાના પછી તમને કોઈ સમજણ ન પડે તો તમે વિડીયોની અંદર કોમેન્ટમાં લખી શકો અથવા તો ગ્રુપમાં મૂકી શકો કે આ મુદ્દો સમજાવવા માટે તો અમે એ મુદ્દા પર ફરીથી તમને સમજાવીશું.